હલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે એટલે કે લાસ્ટ વિડીયોમાં કે લાસ્ટ લેક્ચરમાં આપણે સેન્ટેન્સીસ વિથ હુ ભણ્યા હતા, બરાબર? આપણે ભણી રહ્યા છીએ, ફરીથી તમને યાદ કરાવી દઉં, આપણે ભણી રહ્યા છીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી વાક્ય પ્રયોગ, જેમાં આપણે ત્રણ સાદા કાળ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, આ ત્રણ સાદા કાળના વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા અત્યાર સુધીમાં આપણે શીખ્યા છીએ. ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરી વાળા વાક્યો, સહાયકારક ક્રિયાપદ વાળા વાક્યો, એટલે કે સેલ વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે અને માઇટ, આ સહાયક ક્રિયાપદ વાળા વાક્યોનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખ્યા. ત્યારબાદ વુ વાળા વાક્યોનું, એટલે કે બે કર્મ વાળા વાક્યોનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખ્યા. ત્યારબાદ વુ WHO વુ વાળા વાક્યોનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરણ કરતા શીખ્યા. અને હવે આજે આપણે વાત કરવાના છે સેન્ટેન્સીસ વિથ WH, એમાં પણ પર્ટિક્યુલરલી આજે આપણે શીખવાના છીએ વોટ વાળા વાક્ય. WH વાળા વાક્યો તો આપણે આવડે છે, બાય, વેર, વેન, અને હુ વાળા વાક્યો હવે આપણે શીખી ગયા. હવે આપણે વાત કરવાના છીએ વોટ, કે ભાઈ એવા પ્રશ્નાર્થ વાક્યો કે જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોટ થી થતી હોય, તો આવા વોટ વાળા વાક્યો છે એવા વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે ચેન્જ કરવા. કેમ કે આગળ આપણે સમજીએ ને કે ભાઈ હુ WHO હુ વાળા પ્રશ્નાર્થ વાક્યો, તો હવે હુ વાળા પ્રશ્નાર્થ વાક્યો હોય ને તો શું હોય? તો કે ભાઈ વાક્યમાં કરતા ન હોય, કરતા જાણવા માટે તો હુ થી પ્રશ્ન પૂછાય. હવે સેમ એ જ રીતે જો વોટ વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો વોટ વાળા પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય? તો કે ભાઈ વોટ વાળા પ્રશ્નાર્થ વાક્યમાં કર્મ ન હોય, કેમ કે કર્મ જાણવા માટે તો વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. કઈ રીતે થી? જો દાખલા તરીકે આ રીતે વાક્ય આપણે લખીએ, આમાં વાક્ય રચનાની કોઈ જરૂર નથી, વાક્ય લખીએ આપણે વોટ ડીડ યુ BUY બાય ફ્રોમ ધેટ શોપ. વોટ ડીડ યુ બાય ફ્રોમ ધેટ શોપ, તમે તે દુકાનમાંથી શું ખરીદ્યું? તો હવે ખરીદ્યું તો આપણું કર્મ છે, વસ્તુ ખરીદી છે એ કર્મ છે. એ જાણવા માટે જો દાખલા તરીકે મારે એમનો આન્સર આપવો હોય તો એમ કહો ને, આઈ વોટ અ ન્યુ શર્ટ ફ્રોમ ધેટ શોપ, મેં તે દુકાનમાંથી નવો શર્ટ ખરીદ્યો, તો એ શર્ટ એ કર્મ થયું. હવે કર્મ જાણવા માટે તો વાક્યનું માં મેં વોટથી પ્રશ્ન પૂછ્યો. હવે આવા વાક્યોને જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ ત્યારે શું કરવાનું છે? તો કે ભાઈ વોટ વાળા વાક્યમાં કર્મ નથી, આથી પેસિવ વોઇસમાં કર્મનું સ્થાન ખાલી રહે, કર્મના સ્થાને કંઈ મૂકવામાં આવે નહીં. એટલે આ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પેલા વોટ આપ્યું છે તો વોટનું વોટ મૂકી દેવાનું. વોટ શું આવવું જોઈએ? તો કે ભાઈ ટુ બી નું રૂપ, વાક્યનો કાળ સાદો ભૂતકાળ, તો વોટ વોઝ પ્રશ્નાર્થ વાક્ય છે. આ કરતા પેસીમાં ચેન્જ કરીએ કઈ કર્મ આવે? કર્મ નથી આપણે, એનું સ્થાન ખાલી, ખાલી એટલે જગ્યા નથી મૂકવાની, વાક્યમાં સ્થાન ખાલી મૂકી દેવાનું. વોટ વોઝ કર્મ નથી એટલે એમનું સ્થાન ખાલી, તો ડાયરેક્ટ V3 વોટ વોઝ બોટ બાય નું V3 ડાયરેક્ટ મૂકી દીધું. જો અહીં આપણે કર્મ મૂક્યું જ નહીં, કર્મ તો છે જ નહીં આપણી આગળ, ક્યાંથી મૂકવાનું? એટલે કર્મનું સ્થાન ખાલી વોટ વોઝ બોટ બાય યુ, પછી અન્ય શબ્દો ફ્રોમ ધેટ શોપ, વાક્યના અંતે પ્રશ્નાર્થ છે, બરાબર છે? એટલે વોટ વાળા પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતર, તો કે ભાઈ કર્મ છે એ કર્મનું સ્થાન ખાલી મૂકી દો, અને એ રીતેથી વોટ વાળા વાક્યો છે એમનું
તમે પેસિવ વોઇસમાં રૂપાંતરણ કરો. તો દાખલા તરીકે બીજું વાક્ય જોઈએ. વોટ ડઝ કિરણ કુક? વોટ ડઝ કિરણ કુક? કિરણ શું બનાવે છે? શું રાંધે છે? શું રસોઈમાં શું બનાવે છે? પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે. તો વોટ ડઝ કિરણ કુક કર્મ તો છે જ નહીં વાક્યમાં, કેમ કે વાક્ય રચનાર્થ છે. વાક્યની શરૂઆત જ વોટ થી થાય છે. તો પેલા વોટ નું વોટ મૂકી દેવાનું, પછી કર્તા અને કર્મ ના સ્થાન બદલે, પણ એની પેલા કાળ ડીડ આપ્યું છે એટલે ભૂતકાળ. અહીંયા ડઝ સાદો વર્તમાન કાળ એટલે વોટ ઇઝ. પછી અહીંયા ખરેખર કર્મ આવવું જોઈએ, પણ કર્મ છે ને તેમનું સ્થાન ખાલી મૂકી દીધું આપણે. તો ડાયરેક્ટ વી થ્રી કુક્ડ. વોટ ઇઝ કુક્ડ બાય કિરણ? વોટ ઇઝ કુક્ડ બાય કિરણ? બરાબર. તો કિરણ દ્વારા શું રંધાઈ રહ્યું છે? હવે જે રંધાઈ રહ્યું છે એ કર્મ તરીકે આવે કે ભાઈ ખીર રંધાઈ રહી છે. તો ખીર તો આપણે આન્સર કરી દઉં. મારે વોટ ડઝ કિરણ કુક? તો આન્સર કરે તો આમાં કિરણ કુક ખીર. તો જો આ કર્મ હોય તો ખીર ઇઝ કુક્ડ બાય કિરણ એમ આવે, પણ આપણી આગળ કર્મ નથી એટલે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. તો વોટવાળા વાક્યો છે એ વોટવાળા વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ આવી રીતેથી થશે. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણે બધા જ વોટવાળા વાક્યો એટલા જ છે, આમાં કંઈ વાક્ય રચના નથી, ખાલી કર્મનું સ્થાન ખાલી રાખવાનું હોય. કહેતા નહીં સાહેબ તમે બહુ ટૂંકમાં, પણ ટૂંકમાં એટલા માટે કે બહુ સરળ છે, એમાં આપણે બહુ કંઈ લાંબી પ્રોસેસમાં જવાનું થતું નથી. હવે આપણે ડબલ્યુએચ વાળા વાક્યોની થોડી પ્રેક્ટિસ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ ડબલ્યુએચ વાળા વાક્યો છે એ કઈ રીતેથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત થશે. બધા એક એક વાક્યો લખી અને આપણે થોડી એમની પ્રેક્ટિસ કરી લઈએ, અને પછી આપણી પેપર સ્ટાઇલમાં આપણે જે રીતેથી પેપરમાં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પૂછાય છે એમની આપણે વાત કરશું. ક્લિયર છે? હવે પ્રેક્ટિસ, પ્રેક્ટિસમાં બધા પ્રકારના વાક્યો ભેગા, હુ વાળા, વોટ વાળા, પ્રશ્નાર્થ, વાય, વેર, વેઇ, ટૂંકમાં ડબલ્યુએચ વાળા બધા જ પ્રકારના વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી લઈએ કે ભાઈ આવા પ્રકારના વાક્યો છે એ કઈ રીતેથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત થશે. પેલા આપણે વાત કરીએ પેલું વાક્ય વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર્સ? તમે શા માટે ખોટા જવાબો લખો છો? વાય થી પ્રશ્નાર્થ વાક્ય આપણે એમનું પેસ્યું પછી બનાવશું. પેલા વાક્ય લખી દઈએ. બીજું વાક્ય વુ વાળું, વુ લુક ધ ચિલ્ડ્રન? હુ લુક્સ ધ ચિલ્ડ્રન? પછી વાક્ય લખીએ ત્રીજું વાક્ય વોટ વાળું, વોટ ડઝ રાહુલ રાઈટ? રાહુલ શું લખે છે? બરાબર. તો જે કંઈ લખે છે એ આન્સર તરીકે આવશે. ત્યારબાદ ચોથું વાક્ય લખીએ વેન ડઝ
अंकित प्ले क्रिकेट चार वाक्य लख्य चार चार वाक्य जो तो आपने खबर पड़े साहब तमे बोर्ड पर चारे वाक्य लख्या ने ए चारे चार वाक्य सादा वर्तमान काल ना ज छे केम के बधा ना मैं क्रिया पर जोई लीजा जो पहला मां डू आवे छे बीजा मां लुक ने एस लाग्यो लुक्स आवे त्रीजा मां डज आवे अन चौथा वाक्य मां डज आवे એટલે તમે બોર્ડ ઉપર લખેલા ચારે ચાર વાક્યો સાદા વર્તમાન કાળના છે બરાબર એસટી માં ચેન્જ કરીએ ડબ્લ્યુએચ અલગ અલગ વાક્યો છે પહેલું વાક્ય વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર્સ તો અહીંયા તો જો વાય કાઢી નાખે તો સાદા વર્તમાન કાળનું પ્રશ્ન એક વાક્ય થઈ ગયું એસટી માં ચેન્જ કરીએ તો પેલા વાય નું વાય સાદો વર્તમાન કાળ છે રોંગ આન્સર્સ તો આન્સર નથી આન્સર છે બહુવચનમાં ઢાળ વાય આર આ રીતે બનશે વાય આર પેલા તો કર્મ વાય ડુ યુ યુ રાઇટ તમે લખો શું લખો છો રોંગ આન્સર તો કર્મ થયું રોંગ આન્સર તો વાય આર રોંગ આન્સર્સ વાય આર રોંગ આન્સર્સ Written by you. Why are wrong answers written by you? Barabar? Biju vakya. Who looks the children? Look ala sambal rakhe. Kone balko ni sambal rakhe shan? To who wal vakya dayu? Sado vartman ka to pela by whom muke diyo? By whom? The children. Children hamesha bahuvachan ma jane balko. By whom are જો હવે આપણે કર્મ મૂકી દીધું ધ ચિલ્ડ્રન લુક નો બી છે લુક વાક્યના અંતે પ્રશ્ન બાય હુમ આર ધ ચિલ્ડ્રન લુક કે ત્રીજું વાક્ય વોટ ડઝ રાહુલ રાઇટ રાહુલ શું લખે છે વોટ વાળું વાક્ય હજુ હમણાં આપણે હમણાં જ શીખ્યા વોટ ડઝ રાહુલ રાઇટ તો કર્મ નથી તો પ્રશ્ન જ બનાવે તો પેલા વોટ નું વોટ વાક્ય સાદા વર્તમાન કાળ નું એટલે વોટ ઇઝ પછી વી થ્રી વોટ ઇઝ રિટન કર્મ નું સ્થાન ખાલી મૂક્યું બાય રાહુલ વોટ ઇઝ રિટન બાય રાહુલ ચોથું વાક્ય When does Ankit play cricket? When વાળું વાક્ય કેમ દેશીમાં ચેન્જ કરશું કે ભાઈ when does Ankit play cricket? તો when does Ankit play? Ankit રમે શું રમે ક્રિકેટ કર્મ મળી ગયું પ્રશ્નાર્થ વાક્ય છે તો when is કર્મ ક્રિકેટ when is cricket play with three play By Ankit. હવે આ વાક્ય આપણે બોર્ડ ઉપર વાક્યો લખ્યા છે એ બધા જ વાક્યો સાદા વર્તમાનકાળના છે મેબી આ વાક્યો પછી સાદા ભૂતકાળના હોય સાદા ભવિષ્યકાળના હોય કે મોડેલ ઓક્ઝિલરીઝ વાળા વાક્ય હોય વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરણ આ જ રીતે દેખાય માત્ર ટુ બીના રૂપો બદલાવવામાં આવે એટલે કે માત્ર ટુ બીના રૂપો છે એ જ બદલે બાકી કંઈ બદલતું નથી એઝ ધ ક્લિયર બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા નવમા ધોરણમાં આપણે આટલું એક્ટિવ પેસિવ ભણીએ છીએ ત્રણ સાદા કાળ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરીઝ વાળા વાક્યો સહાયક ક્રિયાપદ સેલ બેન શુડ વુડ કેન કુડ અને મે અને માઇક વાળા વાક્યો અને લાસ્ટમાં વોટ વાળા વાક્યો વુ વાળા વાક્યો અને બે કર્મ વાળા વાક્યો નું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરણ બરાબર અહીંયા સુધી અહીંયા આપણું ટોટલ એક્ટિવ પેસિવ પૂર્ણ થયું હવે આપણે વાત કરીએ કે આપણને પેપરમાં પરીક્ષામાં પેપરમાં એક્ટિવ પેસિવ કઈ રીતે પૂછાય છે અથવા તો આપણે આખું એક્ટિવ પેસિવ ભણી ગયા છે નવમા ધોરણ નો તમે કીધું ને ભણી લીધું કાંઈ વાંધો નથી
હવે આમનું અમારે આમના તેમને માર્ક્સમાં શું ફાયદો અથવા તો આમને આપણે પેપર સ્ટાઇલમાં કઈ રીતે સાહેબ પૂછાય છે. તો આજે આપણે ભણ્યા છીએ એમનું આપણી પેપર સ્ટાઇલમાં એક ચોક્કસ સ્થાન છે, એટલે કે આપણે પેપરમાં એક્ટિવ પેસિવ છે એ બે માર્ક્સ માટેનો એક પેરેગ્રાફ પૂછાય. એ પેરેગ્રાફ એક્ટિવ વોઇસમાં આપણે આપ્યો હોય છે. આપણે આ એક્ટિવ વોઇસનો જે પેરેગ્રાફ આપણે આપેલો છે એ પેરેગ્રાફને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવાનો હોય છે, અને આ પેરેગ્રાફને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવાના બે માર્ક્સ. આમ તો આપણે આખું ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે, ચાર માર્ક્સનું બે બે માર્ક્સના અલગ અલગ ગ્રુપમાં, એમાં બે માર્ક્સનું એક્ટિવ પેસિવ હોય છે, અને એ પેરેગ્રાફ એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા માટેના આપને ચોક્કસ પ્રકારે બે માર્ક્સ આપવામાં આવે છે. બરાબર, તો કઈ રીતેથી પેપરમાં પૂછાય છે? તો આપણને પેપરમાં આ રીતની સૂચના આપી હોય, ડુ એઝ, આવી રીતેથી તમને એક સૂચના હશે પેપરમાં. યાદ રાખજો કે હવે આપણે ડાયરેક્ટ આપણી પેપર સ્ટાઇલ ઉપર આવીએ છીએ. નવમા ધોરણની આપણને પરીક્ષામાં પેપરમાં આ રીતની એક સૂચના આપવામાં આવી હશે, ડુ એઝ ડિરેક્ટેડ. ગુજરાતી થાય, માંગ્યા મુજબ જવાબ આપો અથવા તો કહ્યા મુજબ જવાબ આપો. કહ્યા મુજબ કરો એટલે કે કહ્યા મુજબ જવાબ આપો, જેમાં આપણે શું ચેન્જીસ કરવાના છે એવું તમને ત્યાં આપેલું હશે. હવે પેરેગ્રાફ આવી રીતનો આપણે આપેલો હોય, દાખલા તરીકે આપણે અહીંયા પેરેગ્રાફ લખીને જોઈએ. દાખલા તરીકે પેરેગ્રાફ આપ્યો છે, ધ કિંગ એન્જોયડ ધ ટેસ્ટી ફૂડ. ધ કિંગ એન્જોયડ ટેસ્ટી ફૂડ. ધ કિંગ એન્જોયડ ટેસ્ટી ફૂડ. આપણે અહીંયા યસ લગાડી દે, ધ કિંગ એન્જોયડ ધ ટેસ્ટી ફૂડ. પછી આગળ ધે ગેવ લોટ ઓફ ફૂડ. બીજું વાક્ય છે, ધે ગેવ લોટ ઓફ ફૂડ ટુ ધ પુઅર. પુઅર એટલે ગરીબ. પછી મેની કુક મેડ મેની કુક્સ મેડ ટેસ્ટી ડિશીસ. મેની કુક મેડ ટેસ્ટી ડિશીસ. અને છેલ્લું વાક્ય, ઓકે આપણે આટલા જ વાક્યો રાખીએ. આવું તમને આ રીતનો પરીક્ષામાં જ્યારે આપણી પરીક્ષા હોય ત્યારે આપણે આ રીતનો એક પેરેગ્રાફ પેપરમાં આપ્યો હોય અને પેરેગ્રાફની નીચે આપણે સૂચના આપી હશે આ રીતની, સ્ટાર્ટ અથવા તો આ સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો આ રીતેથી બિગીન લાઈક ધીસ આ રીતેથી લખવાની શરૂઆત કરો. તમને ઉપર નહીં કીધું હોય કે ભાઈ આપેલો પેરેગ્રાફ છે એમને પેસિવ વોઇસમાં ચેન્જ કરો, કે આપેલો પેરેગ્રાફ છે એમને કોઈ એક રીતેથી આ રીતેથી ચેન્જ કરો. ખાલી આવું આપ્યું છે, બિગીન લાઈક ધીસ, અને પછી પહેલું વાક્ય છે ને બનાવીને આપ્યું હશે આ રીતેથી. ટેસ્ટી ફૂડ વોઝ
લાઈટ અને પછી ત્યાંથી આપણે ડોટ ડોટ આપ્યો છે. હવે આ પેરેગ્રાફ આપ્યો છે અને નીચે આપણે આપ્યું છે બિગિન લાઈક ધીસ. એમની એમના ઉપરથી આપણે નક્કી કરવાનું આ ડુએસ ડિરેક્ટેડ એમને જ કહેવાય, માંગ્યા મુજબ જવાબ આપવાનો. એટલે કે સૂચના પણ આપણે સમજવાની અને આપણે નક્કી કરવાનું કે ભાઈ જે પેરેગ્રાફ આપણે આપેલો છે એ પેરેગ્રાફને આપણે કઈ રીતેથી ચેન્જ કરવાનો છે. એટલે કે સૂચના જે આપણે આપેલી છે એ સૂચનાને પણ આપણે સમજવાની અને પછી વી હેવ ટુ ડિસાઇડ અવર સેલ્ફ, આપણે આપણી રીતેથી નક્કી કરવાનું કે આપેલો પેરેગ્રાફ કઈ રીતેથી ચેન્જ કરવાનો છે. ધ કિંગ એન્જોય ધ ટેસ્ટી ફૂડ, કરતા છે ક્રિયાપદ અને કર્મ ટેસ્ટી ફૂડ. હવે અહીંયા આપણે આપ્યું છે ટેસ્ટી ફૂડ વોઝ લાઈક, તો આપણે ખબર પડી ગયું હોવા તો કર્તા અને કર્મના સ્થાન બદલી ગયા. એટલે આ વાક્ય છે એ અહીંયા આ પેલું વાક્ય છે એક્ટિવ વોઇસનું છે, અહીંયા એ વાક્ય આપણે અધૂરું આપ્યું છે પણ એ પેસિવ વોઇસમાં ચેન્જ થયેલું છે. નાઉ તો એનો મતલબ એવો થયો કે ભાઈ આખે આખો પેરેગ્રાફ છે ને એમને આપણે પેસિવ વોઇસમાં લઈ જવાનો છે. હવે જો વાક્ય હોય ને, ખાલી આપણે અત્યાર સુધી શું કર્યું તો કે ભાઈ આપણે ખાલી વાક્યોને જ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરતા હતા, ખાલી વાક્યોને. એટલે ત્યાં શું હતું તો કે ભાઈ આપણે વાક્યનો કાળ ખબર હતી. હવે અહીંયા તો પેરેગ્રાફ છે તો પેરેગ્રાફ તો વાક્યનો બનેલો હશે, તો શું હશે તો કે ભાઈ વાક્યનો બનેલો પેરેગ્રાફ છે તો દરેક વાક્ય અલગ અલગ કાળનું હોઈ શકે. માનો પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, બીજું સાદા ભૂતકાળનું હોય, તો ભાઈ ત્રીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય. તો વાક્યો અલગ અલગ કાળના હોઈ શકે. એટલે હવે આપણે જેટલું ભણીએ તે બધું જ કામે લગાડવાનું. પહેલું વાક્ય પહેલા તો આપણે પેરેગ્રાફ સમજી લઈએ. ધ કિંગ એન્જોય ધ ટેસ્ટી ફૂડ, સાદો વર્ત ભૂતકાળ. બીજું જે કેવ ગીવનું ભૂતકાળનું રૂપ, એટલે બીજું સાદો ભૂતકાળ. ટેસ્ટી ફૂડ ટુ ધ પુઅર, પણ આ છેલ્લું મેની કુક, કુકને લાગ્યો છે પણ આ કુક્સ એટલે રસોયા થાય, એટલે આ ક્રિયાપદ નથી. ક્રિયાપદ તો અહીંયા છે મેક બનાવવું, નું વી ટુ મેડ આપ્યું. એનો મતલબ એવો કે પેરેગ્રાફમાં આપેલા ત્રણે ત્રણ વાક્યો એ સાદા ભૂતકાળના છે. ના હવે આપણે આપણે ટેસ્ટીમાં ચેન્જ કરીએ તો પેલું વાક્ય તો આપણે આપેલું છે ધ ટેસ્ટી ફૂડ વોઝ લાઈક્ડ, લાઈક્ડ સુધી થઈ ગયું છે. બાય ધ કિંગ એટલું જ આપણે મૂકવાનું છે, બાય ધ કિંગ. પેલું વાક્ય પૂરું. બીજું વાક્ય જે ગેવ લોટ ઓફ ફૂડ ટુ ધ પુઅર, કર્મ ગત્ય. જે ગેવ તે આપે છે, શું આપે છે? લોટ ઓફ ફૂડ, પુષ્કળ પ્રમાણમાં ખાવાનું. પણ એ ટુ આવી ગયું, ટુ ધ પુઅર, એટલે આ કર્મ તરીકે લઈ શકાય નહીં. તો આપણું વાક્ય એટલું જ પેસ્ટીમાં બનશે. અહીંથી બને લોટ ઓફ ફૂડ, લોટ ઓફ ફૂડ વોઝ વોઝ આવશે નહીં, આવે ખોરાક. લોટ ઓફ ફૂડ વોઝ ગીવન ટુ ધ પુઅર બાય ધ્યેય આપ્યું છે એમની કર્મ વિભક્તિ. જેમ બીજું વાક્ય બની ગયું. ત્રીજું વાક્ય મેની કુક્સ મેડ ધ ટેસ્ટી ડિશીઝ, મેની કુક્સ ઘણા બધા રસોયા ટેસ્ટી સ્વાદિષ્ટ ડિશીઝ બનાવે છે. મેડ એટલે મેક એટલે બનાવું, નો વી ટુ મેડ અને વી થ્રી પણ મેડ. તો મેની કુક્સ મેડ ઘણા બધા રસોયા બનાવે, શું બનાવે છે? ટેસ્ટી ડિશીઝ. તો કર્મ થયું. તો છેલ્લું વાક્ય ટેસ્ટી ડિશીઝ બહુવચન છે એટલા માટે વોઝ ભૂતકાળ છે, મેચ એટલે વેર. ટેસ્ટી ડિશીઝ વેર મેચ બાય મેની કુક. બરોબર. તો આપણે જો આખો એક પેરેગ્રાફ આપ્યો છે તો એ આખા પેરેગ્રાફનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરણ આ રીતેથી થશે. જો એક પેરેગ્રાફ આખે આખો આપણે કમ્પ્લીટ આપ્યો છે તો એટલે પેરેગ્રાફનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ. અત્યાર સુધી આપણે વાક્યો જોતા હતા, હવે આપણે પેરેગ્રાફ જોઈએ છે કે પેરેગ્રાફનું
પેસિવ વોઇસમાં રૂપાંતરણ કઈ રીતે થી થશે? બરાબર, આપેલો પેરેગ્રાફ વધારે આપણે પેરેગ્રાફની હજુ પ્રેક્ટિસ કરીએ છીએ કે ભાઈ જો આપને પેરેગ્રાફ્સ આપ્યા છે તો એમનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ કઈ રીતે થી. આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ. ઓકે, આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ. લખીએ બોર્ડ ઉપર, બુકમાંથી જોઈને જ. હા, બીજો પેરેગ્રાફ છે. માય પેરેન્ટ્સ લવ મી, બીજું વાક્ય. They take care of me. ત્રીજું વાક્ય. They help me in my study. અને છેલ્લું વાક્ય. ધે સોલ્વ માય ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે મુશ્કેલી અથવા તો અઘરું જે કંઈ ભણવામાં પડતું હોય એમને ડિફિકલ્ટી એવું કહેવાય. પેરેગ્રાફ આ રીતે છે. માય પેરેન્ટ્સ લવ મી, મારા માતા પિતા મને ચાહે છે. ધે ટેક કેર ઓફ મી, તેઓ મારી સંભાળ રાખે છે. They help me in my study. તેઓ મને મારા અભ્યાસમાં મદદ કરે છે. They solve my difficulties. અને મારી ડિફિકલ્ટીઝ છે એ સોલ્વ કરે છે. તમને આપ્યું છે. Begin like this. આ રીતેથી લખવાની શરૂઆત કરો. અને આ રીતેથી લખવાનું કહ્યું છે. I am loved. હવે પ્રશ્ન છે સાહેબ, આમાં તો કે આઈ છે જ નહીં, આઈ આવ્યું ક્યાંથી? તો આપણે પહેલાં તો વાક્યને સમજી લઈએ. માય પેરેન્ટ્સ લવ મી, માય પેરેન્ટ્સ કરતા લવ, ચાહું, મારા માતા પિતા મને ચાહે છે, ક્રિયાપદ, અને મી એ કર્મ. હમણાં આપણે શીખ્યા હતા ને આગળના એક વિડીયોમાં કે ભાઈ કરતા અને કર્મના સ્થાન અને વિભક્તિઓ. તો જો કરતા, ક્રિયાપદ અને કર્મ, આ મી. હવે મી ને ઉપાડીને લઈ આવો તો પાછું આ તો કરતાનું સ્થાન છે, એટલે કરતા વિભક્તિ રૂપાંતર થાય એટલે મી નું આઈ થઈ ગયું. વાક્ય સાદા વર્તમાન કાળનું, તો આઈ ની સાથે એમ લવ નું વિશ્વી લવ. આઈ એમ લવ બાય માય પેરેન્ટ. પેલું વાક્ય. હવે બીજું વાક્ય. ધે ટેક કેર ઓફ મી. દે ટેક કેર ઓફ મી, ટેક કેર આખું ક્રિયાપદ છે, કાળજી લેવી. ઓફ મી, તેઓ મારી સંભાળ લેશે. તો ધે ટેક કેર, તેઓ લેશે સંભાળ. કોની સંભાળ લેશે? મી, મારી. ઓફ ની કઈ જરૂર રહેતી નથી. તો ફરીથી અહીંયા મી આપ્યું છે. આપણે એમને કરતાના સ્થાને લઈ જઈએ કર્મને, તો કર્મ વિભક્તિ, કરતા વિભક્તિમાં. તો આઈ એની સાથે આઈ કેમ, ટેક નું વિથી ટેકન. I am taken care by them. તેઓ દ્વારા મારી સંભાળ લેવાય છે. They help me in my study. સાદા વર્તમાન કાળમાં શું આખો પેરેગ્રાફ? They, તેઓ મદદ કરે છે. કોને મદદ કરે છે? મને. In me, they help me. પછી પ્રેપોઝિશન આવે ત્યાંથી આગળ આપણે કંઈ નથી કરવાનું, એમને એમ જ રાખવાનું. તો they help me, ફરીથી મી આવ્યું. અહીંયા લઈ આવીએ તો કરતાના સ્થાને આઈ લઈ જાય. તો આઈ એમ હેલ્પ બાય ધેમ ઇન માય સ્ટડી. આઈ એમ હેલ્પ બાય ધેમ ઇન માય સ્ટડી.
અને છેલ્લું વાક્ય ધે સોલ્વ માય ડિફિકલ્ટી ધે સોલ્વ તેઓ સોલ્વ કરી આપે છે શું સોલ્વ કરી આપે છે માય ડિફિકલ્ટી તો માય ડિફિકલ્ટી સોરી માય ડિફિકલ્ટી ડિફિકલ્ટીઝ હોય તો આ અહીં આપણે ખાલી ડિફિકલ્ટી લખ્યું છે માય ડિફિકલ્ટી ઇઝ સોલ્વ બાય ધેમ બરાબર તો આ પેરેગ્રાફનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ આ રીતે થશે એટલે આપણને નવમા ધોરણમાં વાક્યોનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરણ નથી પૂછાતું પણ આપણને આ કોઈ પેરેગ્રાફ પૂછાય છે ને પેરેગ્રાફને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવાનો હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણી પ્રેક્ટિસ પેરેગ્રાફની પ્રેક્ટિસ એ બે પેરેગ્રાફ પૂરતી રાખીએ આવતા લેક્ચરમાં આપણે આ રીતેથી વધારે બોર્ડ ઉપર પેરેગ્રાફ લખી અને પેરેગ્રાફ્સનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આવી રીતેથી બોર્ડ ઉપર આન્સર લખી એમનું આપણે રૂપાંતરણ કરશું અને વધારે આપણે એમની પ્રેક્ટિસ કરવાના છીએ ત્યાં સુધીમાં તમે લોકો ઘરે આપણા એક્ટિવ પેસિવ ચાલુ થયું ત્યાંથી અત્યાર સુધી જેટલું આપણે ભણ્યા છીએ એમનું એક વખત રિવિઝન કરી લેજો કેમકે હવે આપણે જ્યારે આખું એક્ટિવ પેસિવની આખું પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું તો આગળ જેટલું આપણે ભણી ગયા છીએ એ બધાની આપણને જરૂરિયાત પડવાની છે બરાબર એટલે હવે આખું એક્ટિવ પેસિવ નવમા ધોરણમાં આપણે જેટલું ભણવાનું છે ત્રણ સાદા કાળ મોડેલ ઓક્સિલરી વોટવાળા વાક્યો હુવાળા વાક્યો પ્રશ્નાર્થ વાક્યો વગેરે વગેરે જે ભણ્યા છે એ બધાની જરૂર પડશે તેમની બધાની એક વખત બધાનું રિવિઝન કરી અને રાખજો આવતા લેક્ચરમાં આપણે આ બધાની એક સાથે પ્રેક્ટિસ કરવાના છે એટલે કે પેરેગ્રાફની આપણે આવતા લેક્ચરમાં પ્રેક્ટિસ કરવાના છીએ ઇઝ ધેટ ક્લિયર તો થોડું રિવિઝન કરી અને આવતા વિડીયો હવે પછી જ્યારે તમને વિડીયો મળે છે ત્યારે થોડા પ્રિપેર રહેજો કેમકે આપણે એમની આખી પ્રેક્ટિસ કરશું ક્લિયર છે આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રોકાઈએ છીએ આવતા લેક્ચરમાં આગળ ભણશું ક્લિયર છે